વંદે માતરમ બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે અંગ્રેજીમાં ગયા તાસમાં યુનિટ 3ની એક્ટિવિટી 3, 4, 5, 6, 7 શીખી ગયા, બરાબર? તેમાં આપણે પોતાના પરિવાર વિશે એટલે કે માય ફેમિલી વિશે સમજી ગયા. હવે આજે આપણે યુનિટ 3ની એક્ટિવિટી 8, 9, 10 અને 11 શીખવાના છીએ. હવે એક્ટિવિટી 8, એમાં લખ્યું છે કે વાર્તા સાંભળો અને તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી ઓળખો. તમને ખબર છે ગુજરાતીમાં વાર્તા કઈ છે? જે આપણે પહેલો પાઠ છે ને, નાવડી ચાલી, એ પહેલો પાઠ, તે નાવડીની જગ્યાએ અહીંયા ધ બોટ આપ્યો છે. તે એટલે કે આપણે એ જ પાઠ અહીંયા અંગ્રેજીમાં શીખવાનો છે, બરાબર? ધ બોટ, બોટ એટલે કે હોડી. એ ફ્રોગ, એ ચીક, એ માઉસ, એન આન, એન એ લેડી બગ ઓલ વેન્ટ આઉટ ફોર એ વોક. એટલે કે ફ્રોગ એટલે કે દેડકો, ચીક એટલે કે મરઘીન બચ્ચું, આપણે એમાં શું હતું? પીલું. માઉસ એટલે ઉંદર. એન આન્ટ, આન્ટ એટલે કીડી. એન્ડ એટલે અને, અને લેડી બગ એટલે કે માકડ. આપણે આપણે ચોપડીમાં ગુજરાતીમાં શું હતું? ભમરો હતો. જ્યારે અંગ્રેજીમાં આપણે અહીંયા માકડનો સમાવેશ કર્યો છે, બરાબર? ઓલ એટલે કે બધા, વેન્ટ એટલે ગયા, આઉટ એટલે બહાર, વોક એટલે કે ચાલવા અથવા ફરવા. એટલે કે દેડકો, પીલું, ઉંદર, કીડી અને માકડ બધા ફરવા માટે બહાર ગયા. સૂન ધે કેમ ટુ ધ બેન્ક ઓફ એ રિવર. સૂન એટલે કે થોડી વારમાં જ, ધે એટલે તેઓ, કેમ એટલે કે આવ્યા, બેન્ક ઓફ એ રિવર, બેન્ક એટલે કિનારો ને રિવર એટલે કે નદીનો, એટલે કે થોડી વારમાં જ તેઓ નદી કિનારે આવ્યા. લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ. લેટ્સ એટલે કે ચાલો, જમ્પ એટલે કે કૂદવું, એન્ડ એટલે અને, ને સ્વિમ એટલે કે તરવું, એટલે કે ચાલો કૂદીએ અને તરીએ. સેડ ધ ફ્રોગ. સેડ એટલે કહેવું અથવા બોલવું. ફ્રોગ એટલે કે દેડકો. દેડકો શું બોલે છે? કે ચાલો કૂદીને તરીએ. એન્ડ ઇટ જમ્પ ઇન ટુ ધ વોટર. એન્ડ એટલે અને, જમ્પનો એટલે કૂદ્યો, જમ્પનું ભૂતકાળ. ઇન્ટુ એટલે કે માં, વોટર એટલે કે પાણી. આ કહીને તે પાણીની અંદર કૂદી ગયો અથવા કૂદ્યો. બટ વી કેન નોટ સ્વિમ. બટ એટલે પરંતુ, વી એટલે કે અમે અથવા આપણે, કેન નોટ એટલે નથી, ને સ્વિમ એટલે કે તરતા, એટલે પરંતુ અમે તો તરી શકતા નથી. સાવ ધ ચીક, ધ માઉસ, ધ એન્ટ એન્ડ ધ લેડી બગ. શાઉટ એટલે કે બૂમો પાડવી અથવા કહેવું. એટલે કે કોણ કોણ બોલે છે આ વાક્ય કે અમે તરી શકતા નથી? કોણ? એક ચીક એટલે પીલું, ઉંદર, કીડી અને માકડ, આ બધા એ પાણીમાં તરી શકતા નથી. એટલે એ લોકો શું કહે છે કે અમે તો પાણીમાં તરી શકતા નથી એમ. ક્રોક ક્રોક ક્રોક, ધ ફ્રોગ લાફ્ડ. ક્રોક એટલે કે દેડકો શું અવાજ કાઢે? ધ્રાવ ધ્રાવ ધ્રાવ. દેડકો લાફ્ડ એટલે કે હસ્યો, લાફનું ભૂતકાળ, લાફ એટલે હસ્યો. યુ આર હોપલેસ. યુ આર એટલે કે તમે છો, હોપલેસ એટલે કે નકામા. દેડકો શું બોલે છે? કે તમે નકામા છો. સેડ હી એન્ડ લાફ્ડ અગેન. સેડ એટલે કે બોલવું, હી એટલે કે તે, એન્ડ એટલે અને, ને લાફ્ડ એટલે હસ્યો, અગેન એટલે કે ફરીથી. એ શું બોલે છે? કે તમે નકામા છો એમ કહીને તે ફરીથી હસ્યો. ધ ચીક, ધ માઉસ, ધ આન્ટ એન્ડ ધ લેડી બગ ડીડ નોટ લાઈક ઇટ. એટલે કે પીલું, ઉંદર, કીડી અને માકડને તે લાઈક એટલે કે ગમવું, ડીડ નોટ એટલે કે નથું, આ જે દેડકો બોલે છે ને હસે છે તે આ ત્રણ બધાને ગમતું નથી. ધે સેડ નાવ વોટ વિલ વી ડુ. ધે એટલે કે તેઓ, સેડ એટલે કે કહે અથવા બોલ્યા, નાવ એટલે હવે, વોટ એટલે કે શું, અને આ વિલ શબ્દ એ ભવિષ્ય માટે વપરાય. વી ડુ એટલે કે આપણે, ડુ એટલે કે કરવું, વી એટલે કે આપણે અથવા અમે. એટલે કે તેઓ શું બોલે છે? કે હવે આપણે શું કરીએ?
दे थॉक एंड थॉट एटले के तेओ थॉट एटले के विचारो दे एटले के तेओ तेओ विचारे छे अथवा खूब विचारे छे एंड देन दे डीड धीस एंड एटले के अने दे एटले के तेओ डीड एटले के कर्युं ने धीस एटले आ अने तेओए आ कर्युं एटले के जे विचार्युं होय ते करे छे ध चीक वेन्ट अवे एंड सून केम बेक विथ ए लीफ चीक एटले के पीलू वेन्ट एटले गयो अवे एटले के थोड़ी वार में अने सून केम थोड़ी वार में ते केम एटले के आव्यो बेक एटले के फरी विथ ए लीफ अने ते शू लईने आव्यो लीफ एटले के पांदरू ने विथ एटले साथे ते गयो अने थोड़ी वार में पांदड़ू लईने साथे पांदड़ू लाव्यो ધ માઉસ કેમ વિથ એ પીસ ઓફ વુડ માઉસ એટલે કે ઉંદર કેમ એટલે કે આવ્યો વિથ એટલે સાથે પીસ એટલે કે ટુકડો અને વુડ એટલે કે લાકડું ઉંદર ગયો અને લાકડાનું એક ટુકડો લાવ્યો ધ આન્ટ બ્રોટ એ સ્ત્રો આન્ટ એટલે કે કીડી સ્ત્રો એટલે કે પોલી નળી કે ને લાકડીની એ અને બ્રોટ એટલે કે લાવ્યો અહીંયા આપણે તમને ખબર છે ને ગુજરાતીમાં કે તણખલું એટલે કે ઘાસ જેવી એમ પોલી લાકડી જેવું લઈ આવે અહીંયા ગાડી સ્ત્રો એટલે કે આપણે આપણે ખબર છે ને નારિયેળ પાણી પીતે એની સાથે સ્ત્રો આવે પોલી નળી પણ આપણે અહીંયા આ વાર્તામાં તણખલાનો ઉપયોગ કરવાનો છે બરાબર એન્ડ ધ લેડીબગ બ્રોટ એ લોંગ પીસ ઓફ થ્રેડ એન્ડ એટલે કે અને લેડીબગ એટલે કે માકડ શું લઈ આવ્યો માકડ એ લોંગ એટલે કે લાંબો પીસ એટલે કે ટુકડો ને થ્રેડ એટલે કે દોરીનો તે લાંબી દોરીનો ટુકડો લાવ્યો દે યુઝ ધ લીફ એ પીસ ઓફ વુડ એ સ્ત્રો એન્ડ એ પીસ ઓફ થ્રેડ એન્ડ મેડ એ બોટ ધે એટલે કે તેઓએ યુઝ એટલે કે ઉપયોગ કરીને કોનો કોનો ઉપયોગ કર્યો લીફ એટલે પાંદરાનો પીસ ઓફ વુડ એટલે કે લાકડાના ટુકડાનો સ્ત્રો એટલે કે આપણે પોલી નળી આપણે કહીએ ને તણખલાનો અને પીસ ઓફ થ્રેડ એન્ડ થ્રેડ એટલે કે પીસ ઓફ થ્રેડ એટલે કે દોરીના ટુકડાનો ઉપયોગ કર્યો અને એન્ડ એટલે અને મેડ એટલે બનાવીશું બોટ એટલે હોડી તેમણે હોડી બનાવવા માટે કોનો કોનો ઉપયોગ કર્યો પાંદડું લાકડાનો ટુકડો તણખલું અને દોરીનો ઉપયોગ કરીને બોટ એટલે કે હોડી બનાવી ધે પુટ ઇટ ઇન ટુ ધ વોટર ધે એટલે કે તેઓએ પુટ એટલે કે મૂકવી ઇન ટુ એટલે કે માં વોટર એટલે કે પાણીમાં તેઓએ હોડીને ક્યાં મૂકી પાણીમાં મૂકી જમ્પ ઓન ઇટ એન્ડ ધ બોટ મૂવડ એટલે કે જમ્પ એટલે કે કૂદ્યા ઓન એટલે કે ઉપર અને બોટ એટલે હોડીને મૂવડ એટલે જોઈને વોટર એટલે કે પાણી તેમણે પાણીમાં જે હોડી મૂકેલી હતી તેની અંદર તેઓ કૂદ્યા ધે ઓલ ડાન્સ્ડ એન્ડ સેંગ લાઉન્ડલી ધે એટલે તેઓ ઓલ એટલે બધા ડાન્સ્ડ એટલે કે ડાન્સ એન્ડ એટલે અને સેંગ લાઉડલી સેંગ એટલે કે ગાયો અને લાઉડલી એટલે કે મૂતે તેઓ મૂટેથી ગીત ગાવા લાગ્યા એટલે કે ડાન્સ એટલે કે નાચવા લાગ્યા અને ગીત ગાવા લાગ્યા ધ ફ્રોગ હિયર ધ વોઇસ ફ્રોગ એટલે કે ડેડકો હિયર એટલે કે સાંભળવું અને વોઇસ એટલે કે અવાજ ડેડકો જે પાણીમાં તરતો હતો ને તેણે આ બધાનો અવાજ સાંભળ્યો ઇટ લુક અપ ફ્રોમ ધ વોટર લુક એટલે કે જોયું અપ એટલે ઉપર ફ્રોમ એટલે કે માંથી અને વોટર એટલે કે પાણી તેણે પાણીમાંથી ઉપર જોયું ધ ફ્રોગ બીકમ હેપી ડેડકો હેપી એટલે કે ખુશ થયો ઇટ ક્લેપ્ડ તે તાળી પડવા લાગ્યું સમજાઈ ગયું તમને આ વાર્તામાં શું કે થોડીક ગુજરાતીમાં તો થોડાક શબ્દો અટવાઈ ગયા છે એટલે કે આડા અવળા આપણે લઈ લીધા છે કે એમાં જે ભમરો હતો એના બદલે આમાં માકડ લીધું છે પછી એમાં જે લાકડી મોટી હતી એના બદલે અહીંયા ગાડી પોલી લાકડી એટલે કે આપણે તણખલાનો ઉપયોગ કર્યો છે
અને બીજું બધું થોડું ઘણું આપણે બદલાઈ ગયું છે, પણ વાર્તા એ જ પાઠમાંથી એ જ પ્રમાણે લીધેલી છે. બરાબર સમજાઈ ગયું ને? હવે આપણે એક્ટિવિટી 9 સમજી લઈએ. એક્ટિવિટી 9, તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો, વાંચો અને લખો. અહીંયા એક્ટિવિટી 9માં શું આપ્યું છે કે આપણે શિક્ષક વાક્ય જે બોલે તે વાંચવાના છે અને લખવાના છે. એટલે આપણે આપણે ગયા તાસમાં કે આગળના તાસમાં આપણે જોયું કે ઘણા બધા પ્રશ્નો અને વાક્યો આપણે લખ્યા ને આપણે પ્રાણી પક્ષીઓ ફળ ફૂલ વિશે બધું આપણે સમજી ગયા છે. તો એમાંથી ટીચર એમાં ગમે તે વાક્ય બોલે તે આપણે નોટ ચોપડીમાં લખવાના છે. અહીંયા મેં બે વાક્ય લખ્યા છે. એક છે કે ધીસ ઇઝ એ ફ્રોગ. ધીસ એટલે કે આ, ઇઝ એટલે છે, અને ફ્રોગ એટલે કે દેડકો. અહીંયા આપણે દેડકા વિશેનો પાઠ સમજી ગયા એટલે માટે મેં એમ લખ્યું છે કે આ દેડકો છે. અને બીજું વાક્ય મેં બનાવ્યું છે કે ધીસ ઇઝ એ માઉસ. માઉસ એટલે ઉંદર, ને ધીસ એટલે આ, અને ઇઝ એટલે છે કે આ ઉંદર છે. એટલે આ બે વાક્ય મેં આ પાઠને અનુલક્ષીને મેં લીધા છે. અહીંયા જો હેલ્પલાઇનમાં શું આપ્યું છે કે ઇટ ઇઝ એ ડસ્તર, ઇટ ઇઝ એ નોટબુક, ધીસ ઇઝ એ મેંગો જેવા આગળના તાસમાં સંભળાયેલા બોલાયેલા વાક્યોની પત્તીઓ બનાવી લો. તે દરેક માટે શબ્દપટ્ટા ધીસ, ઇટ, ઇઝ, એન ઓરેન્જ, એ બેગ પણ બનાવી લો. એટલે કે આ જે રમત છે એ તમારે ક્લાસ જ્યારે આપણે સ્કૂલની શાળ ઉગાડશે ત્યારે આપણે આ બધી રમતો રમીશું. બરાબર? એટલે કે આમાં શું હોય કે આ બધા જે બાળકો જે બેઠા હોય તે લોકોને આ એક વાક્ય હોય તેમાંથી આપણને બધાને અલગ અલગ પટ્ટીઓ બનાવવાની કીધેલ છે. કે અમુકને આ કે ઈટ હોય તો ઈટનું બનાવવાનું કીધું છે, કોઈ ધીસવાળું વાક્ય હોય તેની ધીસ બનાવવાનું કીધું, પછી આ ઈસ છે તો આ એક ઈસનું બનાવ્યું છે, પછી અહીંયા ગાડી શું આપ્યું છે એન ઓરેન્જ, જે આમાં નથી લખ્યું પણ આમાં બનાવેલો ખાલી લખેલો છે શબ્દ, એટલે કે અલગ વાક્ય બનાવવા માટે. પછી અહીંયા એ બેગ આપ્યું છે તો અહીંયા પણ એ નથી, એટલે કે આ જે છેલ્લો શબ્દ છે તે એની જગ્યાએ આમાં એન ઓરેન્જ આપ્યું છે અને એ બેગ આપ્યું છે. જો પ્રાણી પક્ષી ફળ ફૂલ વસ્તુઓ બધું હોય તો એના માટે આપણે ઈટ વપરાય, એટલે કે તે પણ શબ્દ યુઝ થાય, અને ધીસ કે ધેટ ગમે તે શબ્દનો યુઝ આપણે કરી શકાય છે. એટલે કે ધીસ એટલે કે આ, એટલે કે પ્રાણી પક્ષીઓ હોય તો આપણે એમ કહેવાય ને કે આ ડસ્તર છે, અથવા કે તે ડસ્તર છે, તે નોટબુક છે. આ ઓરેન્જ એટલે કે નારંગી છે, આ દફતર છે. એ પ્રમાણે આપણે કોઈ પણ શબ્દોનો કે વસ્તુનો ઉપયોગ કરવા માટે આપણે વાક્ય બનાવવા માટે ઉપયોગી છે. બરાબર? હવે આપણે એક્ટિવિટી 10 શીખી લઈએ. એક્ટિવિટી 10, તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો, મૂળાક્ષર ઓળખો અને આપેલ ગોળ એટલે કે સર્કલમાં લખો. અહીંયા આપણે આગળની એક્ટિવિટીમાં તમે જોયું કે આ સર્કલની અંદર જે મૂળાક્ષર લખ્યો હોય તે આપણે બાજુના વાક્યોમાંથી આપણે એમાં લીટી અથવા ગોળ કરતા હતા. પણ હવે આ એક્ટિવિટીમાં શું આપ્યું છે કે આ ગોળમાં કંઈ નથી આપ્યું, તો આપણે અહીંયા કયો મૂળાક્ષર લખવાનો છે કે જે અહીંયા બાજુના જે વાક્યમાં એટલે કે સ્પેલિંગમાં જે લાલ અક્ષર એટલે કે રેડ અક્ષરે જે મૂળાક્ષર લખ્યો છે તે મૂળાક્ષર આપણે અહીંયા આ ગોળ સર્કલમાં લખવાનો છે. બરાબર? અહીંયા આપણે જોઈએ કે એ મંકી, મંકી એટલે કે વાંદરો, એ બેન્ચ એટલે કે પાટલી, બેસવાની પાટલી કહેવાય અથવા એને બેન્ચ કહેવાય. એ નોઝ, નોઝ એટલે નાક. એ બનાના, બનાના એટલે કે કેળા અથવા કેળું. એ ફેન, ફેન એટલે પંખો. તો અહીંયા આપણે તમે જુઓ તો કે આ બધામાં જ એન આપેલો છે, એટલા માટે એન લાલ અક્ષર છે તો આપણે આ સર્કલમાં શું લખી દઈશું, એન. થઈ ગયું? એવી રીતે બાજુમાં જોઈએ, એ હાઉસ, હાઉસ એટલે ઘર. એ બેન્ચ, બેન્ચ એટલે બેન્ચ. એ ટીચર એટલે શિક્ષક. એ ચેર, ચેર એટલે ખુરશી. એ હોર્સ, હોર્સ એટલે ઘોડો. બરાબર? તો અહીંયા બધામાં શું આપ્યું છે રેડ અક્ષરે, એચ. અહીંયા દેખાય છે ને તમને? તો આપણે એ એચ આપણે અહીંયા લખવાનો છે. બરાબર? હવે આપણે નીચે જોઈએ, એ પીકોક, પીકોક એટલે મોર. એ ડોંકી, ડોંકી એટલે ગધેડું.
ए मंकी एटले वांदड़ो, ए काइट, काइट एटले पतंग। तो अहीं आपणे शुं लखीशुं, शुं देखाय छे तमने? के बराबर। हवे आपणे बाजूमां जोईए, ए रेत, रेत एटले ઉંદર, એ કાર, કાર એટલે કાર, એ ક્લાસરૂમ, ક્લાસરૂમ એટલે વર્ગખંડ, એન એરોપ્લેન, એરોપ્લેન એટલે વિમાન, એ કાર્ત, કાર્ત એટલે કે ગાડું, બળદ ગાડું હોય, ઊંટ ગાડું હોય એમ કાર્ત એટલે ગાડું, બરાબર। તો અહીંયા તમને કયો લાલ અક્ષર મૂળ અક્ષર આપ્યો છે? કયો? આર, બરાબર। તો આપણે અહીંયા શું લખી દઈશું? આર। હવે એક્ટિવિટી 11, બરાબર। એક્ટિવિટી 11, તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો, વાંચો અને લખો। અહીંયા પણ આપણે એક્ટિવિટી 9માં જોયું એ પ્રમાણે ટીચર જે વાક્ય બોલે તે આપણે અહીંયા લખવાના છે। અહીંયા આપણે આ એક્ટિવિટી 10માં શીખી ગયા, એમાંથી મેં તમને અહીંયા બે સ્પેલિંગો લઈને બે વાક્યો બનાવ્યા છે કે ઇટ ઇઝ એ મંકી। અહીંયા જે મેં પહેલું વાક્ય છે તે લીધેલું છે, મંકી લાઈક ઈટ વાપરે છે કે તે વાંદરો છે, ને અહીં બાજુમાં આપ્યું છે ઇટ ઇઝ એન એરોપ્લેન, કારણ કે એરોપ્લેનમાં એન આર્ટિકલ છે એટલે મેં એક એનવાળું વાક્ય લખ્યું છે કે તે વિમાન છે, બરાબર। અહીંયા એક હેલ્પલાઇન આપી છે, તે પણ આપણે બાળકો, આપણે સ્કૂલ ખુલ્લી હોય ત્યારે બાળકો સાથે બેસીને રમાય એ ટાઈપની રમત છે, પણ તોય હું તમને સમજાવી દઉં છું। અહીંયા હેલ્પલાઇન લખ્યું છે, અહીંયા સ્ટેપ 1, 2, 3, 4, 5 અને 6 આપ્યું છે। તો અહીંયા સ્ટેપ 1માં શું છે કે એક પટ્ટી આપેલી છે, ચિત્રપટ્ટી આપેલી છે, એમાં અલગ અલગ ચિત્ર દોરેલા છે અને બાજુમાં બીજી પણ ચિત્રપટ્ટી આપેલી છે। તો અહીંયા શું લખ્યું છે કે આવી ચિત્રપટ્ટીઓ બનાવી લો, એટલે કે બાળકોએ તમારે બનાવવાની આવે, ચિત્રનું કદ એટલું મોટું રાખો કે તમે પટ્ટીઓ ઊંચી કરો ત્યારે આખો વર્ગ પ્રત્યેક ચિત્ર વાંચી તથા જોઈ શકે। એટલે કે તમારે આવી ચિત્રપટ્ટી બનાવવાની હોય અને આજે આપણે આમાં ચિત્રો બધા જે દોર્યા છે તે તમે આ વર્ગમાં ઊંચી કરો પટ્ટી તમારી, તો બધા બાળકોને દેખાય એટલું મોટું દેખાવું જોઈએ, એટલે કે એનું કદ એટલે કે એનો આકાર કેવો હોવો જોઈએ, મોટો રાખવો પડે છે, બરાબર। એટલે કે જો તમે બધા હોય તો જ તમે બધા બનાવો તો જ આપણે વર્ગમાં રમત રમાય। હવે બીજું છે, બીજું સ્ટેપ શું આપ્યું છે કે વિદ્યાર્થીઓને જોડીમાં કામ કરવા કહો, બે મિત્રો સાથે બેસીને પોતાને આપેલ ચિત્રપટ્ટી કોપી કરે। એટલે કે આ બીજા સ્ટેપમાં એમ આપ્યું છે કે જોડીમાં કામ કરવાનું છે, કે એક બાળકે આખી પટ્ટી બનાવવાની નથી, બે કે ત્રણ મિત્રો ભેગા થાય અને પછી એમણે આવી રીતે પટ્ટી બનાવવાની છે અને કયું કયું ચિત્ર મૂકવાનું એ નક્કી કરતા હોય છે। જ્યારે સ્ટેપ 3માં શું આપ્યું છે કે શિક્ષક દરેક જોડીનો ચિત્રપટ્ટી વર્ગ સમક્ષ રજૂ કરી ચિત્રપટ્ટી વાંચે, જેમ કે તારો, ચોરસ, એચ, ત્રિકોણ, સિક્સ અને પક્ષી। એટલે કે આ જે પહેલી પટ્ટી છે એ પછી શિક્ષક વર્ગ સમય, એટલે કે તમે લોકો જો બધા પટ્ટી બનાવીને ટીચરને આપો ત્યારે ટીચર એ પટ્ટીને ઊંચી કરીને તમને બધાને ચિત્ર બતાવે કે આ શું છે, તો કે તારો છે, ચોરસ છે, પછી આ એચ મૂળાક્ષર લખ્યો છે, આપણે બધું મૂળાક્ષરોને ઓળખાને, આકારો સમજી ગયા, પ્રાણી પક્ષીઓ વિશેને બધું સમજી ગયા ને, એટલે કે એવા ગમે તે ચિત્ર તમારે અહીંયા પટ્ટીમાં દોરવાના છે। અને એ એવા કે આપણે એક પટ્ટીમાં ઓછામાં ઓછા 5 થી 6 ચિત્ર સમાય, એટલે નાના પણ એટલે બહુ મોટા પણ નથી દોરવાના કે આપણે એક પટ્ટીમાં એક ચિત્ર દોરાય, આમાં એક પટ્ટીમાં 5-6 ચિત્ર દોરાય અને મુકાય ને બધાને દેખાય એ પ્રમાણે અહીંયા કરેલું છે। એટલે કે આપણે આ રમત આપણે વર્ગખંડમાં રમાડીશું, બરાબર। અહીંયા નીચેનો છે સ્ટેપ 4, અગાઉ શીખેલા શબ્દોના તમે બનાવી રાખેલ શબ્દ પત્તામાંથી દરેક જોડીને 3 શબ્દ પત્તા આપો, તેમાંથી કયા શબ્દમાં ચિત્રપટ્ટીમાંનો મૂળાક્ષર આવે છે તે શોધી રાખવા કહો, જેમ કે અહીં આપેલ ચિત્રપટ્ટીમાં તે એ હોર્સ, એ બેન્ચ, ઈત તેમ શબ્દ પત્તા વહેંચો ત્યારે કાળજી રાખવી કે 3 શબ્દ પત્તામાંથી
एक पत्तू एवं होय जेमा चित्रपट्टीमां मूळाक्षर एच आवतो होय। એટલે કે એમણે આ પત્તી બનાવી છે એમાં પાછું આમાં અલગ અલગ શબ્દ બનાવ્યા છે કે એ હોર્સ, એ બેન્ચ અને ઈટ। તો આ બધામાં તમે જુઓ કે એમણે એમ કીધું છે કે આ પટ્ટીમાંનો એચ મૂળાક્ષર આવે એવો કયા કઈ છે, તો એક આમાં હોર્સમાં એક એચ આવે છે અને એક બેન્ચમાં એચ આવે છે, જ્યારે ઈટમાં એચ આવતો નથી। બરાબર, હવે એના પછીનો સ્ટેપ છે કે દરેક જોડી પોતાના શબ્દ પત્તામાં કયા મૂળાક્ષર સરખો મળે છે તે વર્ગને બતાવે, શિક્ષક તે મૂળાક્ષર બોલી બતાવે। બરાબર, એટલે કે અહીંયા જો બાળકોને આપણે મૂળાક્ષરને ઓળખાય, એટલે કે તમને મૂળાક્ષર ઓળખતા આપણને એ બને આવડી જાય। બરાબર, હવે સ્ટેપ સિક્સ, બધા મૂળાક્ષર આવડી લેવાય તે રીતે આ પ્રવૃત્તિ તમારે સ્થાનિક જરૂરિયાત જેટલા ત્યાં સુધી કરવાની છે। એટલે કે આપણે તમને બધાને મૂળાક્ષર જ્યાં સુધી આવડે નહીં ત્યાં સુધી આપણે આ પ્રમાણે પત્તીઓને બોર્ડ પ્રમાણે આપણે ગમે તે મૂળાક્ષરોને ઓળખતા આપણે શીખવાનું છે। એટલે કે જ્યાં સુધી આપણને આખી પહેલી બીજી એબીસીડી ઓળખતા ન આવડે ત્યાં સુધી આપણે આ જ પ્રવૃત્તિઓ કરવાની રહેશે। બરાબર, એક્ટિવિટી 12, જોડીમાં કામ કરો, નીચેના શબ્દો વાંચો અને તેના જેવા અન્ય શબ્દો શોધો। એટલે કે અહીંયા શું આપેલું છે કે જોડીમાં કામ કરવાનું છે અને આ શબ્દોને આપણે વાંચવાના છે અને તેના જેવા અન્ય શબ્દ આપણે શોધવાના છે। કઈ રીતે આપણે જોઈએ, અહીંયા અંગ્રેજીના જે મૂળાક્ષરો આપ્યા છે તેને આપણે અંગ્રેજીમાં જે રીતે આપણે ઉચ્ચાર થતો હોય તે ઉચ્ચાર લેવાનો છે અને બાજુના જે ગુજરાતીમાં શબ્દ આપ્યો છે એ જ પ્રમાણે વાંચવાના છે। કે અહીંયા આ એ છે તો અહીંયા શું બોલાશે, એ એ પર, એ ક, એ તલે, તો એની જગ્યાએ આપણે અંગ્રેજીનો એ મૂળાક્ષર લખ્યો છે। તો અહીંયા જો બી છે તો આપણે બ નથી યુઝ કરવાનો, પણ શું બોલાશે, બી કણ, બી જ, સી વણ, માનસી, બિલાડી, ડિસેમ્બર, ઇંગ્લિશ, ઇતિહાસ, જીગ્નેશ, હાજી હા, જીવન, જેલ, કેળું, કેરી, ઓપરેશન, પીતાંબર, દીપિકા, આર પા, ચપટી, કપટી, યુવરાજ, પરાયુ, વિશાળ, માનવી, વાયરો। જુઓ બાળકો, આપણે એક્ટિવિટી 12માં શીખી ગયા કે આપણે એબીસીડીના મૂળાક્ષરો પ્રમાણે શબ્દ બનાવવાના છે અને જાતે શોધવાના કીધેલા હતા, એવી રીતે મેં થોડાક શબ્દ અહીંયા મેં લખ્યા છે, તમને હું વાંચીને બતાવી દઉં છું। બરાબર, કે અહીં સી ને કુ લખ્યું છે તો એમાં આપણે શું મૂકીશું, ઓ, તો ઓ મૂકીએ તો આપણે શું બોલાશે, ઓ સી કુ। હવે અહીંયા મેં મા લખ્યો છે તો મા શબ્દમાં આપણે તમે કયા કયા શબ્દને યુઝ કરો તમને ખબર છે, એક તો કે સી એટલે કે સીમાં બોલાય, જે મૂકો તો જેમાં બોલાય એ પ્રમાણે। હવે અહીંયા લખ્યું છે કે નલ, તો આમાં આપણે કયા કયા શબ્દનો ઉપયોગ થશે ખબર છે, નલમાં આપણે માણસોના નામ હોય તો આપણે પી નલ એ વપરાય, તો આપણે અહીંયા આગળ હું મેં પી લખું છું કે પી નલ। એ સિવાય પણ તમારે બીજો શબ્દનો મૂળાક્ષર મૂકીને પણ તમે નલ શબ્દનો ઉપયોગ કરી શકાય। હવે અહીંયા એ ડિમ્પલ, ડિમ્પલ, ના, તો એમાં આપણે શું મૂકી દઉં છું, આઈ, આઈના, આઈના એટલે અરીસો। બરાબર, અથવા જે મૂકો તો કે જેના, યુર, તો અહીંયા મેં કે લગાવ્યો છે કે કે યુર, અહીંયા મેં વરાજ આની જેમ જ લખ્યું છે પણ આમાં યુવરાજ વપરાય છે, હું લખી દઉં છું જી, કે જીવરાજ ચા આવે છે, જીવરાજ વ્યક્તિનું નામ આવે, થઈ જાય ને જીવરાજ।
लही तो यहाँ मैं शू लिखू छे दिल्ली थी गयो अपना देश की राजधानी है ने। वन ओ वन जड़ी तो वीजड़ी एट के वीजड़ी सीड तो यहाँ मैं ए मूकू छे एसिड ए फॉर एसिड बराबर। ए सीवाय जो तमने एवं कोईपण शब्द अलग थी आवड़ता हो तो तमारे तमारे नोट घरकाम ने नोटबुक में बनावी देवाना बराबर। हवे आपणे बाजू में जोई लईए तमारा शिक्षक ने मदद थी आ शब्द वाँचो अने तेना प्रत्येक मूळाक्षर ओळखीने बोलो। એટલે કે આપણે શિક્ષકની મદદથી આ બધા શબ્દોને વાંચવાના છે અને તેના પ્રત્યેક મૂળાક્ષર ઓળખીને બોલવાના છે તો હું તમને એક એક મૂળાક્ષર બોલીને આ શબ્દ વંચાવું છું બરાબર। એચ આઈ એમ એ એલ એ વાય એ હિમાલય ડી ઈ એલ એચ આઈ દિલ્હી ક્યુ યુ T U B M I N A R કુતુબ મિનાર J A M N A G A R જામનગર T A R A P U R તારાપુર T A P I તાપી F A ડબલ T E H S A G A R ફતેહ સાગર P A V A G A R H પાવાગઢ S H E T R U N G O શેત્રુંજો N A R M A D A નર્મદા M A H I S A G A R મહીસાગર S U R E N D R A N A G A R સુરેન્દ્રનગર S A P U T A R A સાપુતારા L U N A V A D A લુણાવાડા ઝેડ ડબલ ઓ ઝૂ બરાબર। અહીંયા મેં બધા જ મૂળાક્ષરોને તમને મેં ઓળખીને બતાવ્યા છે એટલે કે એબીસીડીના મૂળાક્ષરોને એક એક મૂળાક્ષર બોલી બોલીને આખો શબ્દ બોલી લીધો છે બરાબર। અહીંયા નીચે હેલ્પલાઇન જોઈ લઈએ આપણે। હેલ્પલાઇન દરેક વિદ્યાર્થીને તેનું આખું નામ મોટા અક્ષરે લખી શકાય તેવું કાર્ડ આપો। તે કાર્ડમાં તમે મોટા અક્ષરે તેનું નામ લખી આપો એટલે કે આપણે શું કરવાનું છે કે જ્યારે ટીચરને બાળકો બધા ભેગા હોય ત્યારે ટીચર એક નામ એટલે કે બાળકનું આખું નામ એટલે કે એનું નામ એના પપ્પાનું નામ અને એની સરનેમ એટલે કે અતક તો આખું નામ ઇંગ્લિશમાં એક પાના ઉપર મોટા અક્ષરે લખવાનું છે। કોના નામમાં એ એસ આવે છે કોના નામમાં ત્રણ વાર આય આવે છે એટલે કે તેવા પ્રશ્નો પૂછી જવાબ મેળવો। સાચો જવાબ આપનાર વિદ્યાર્થીનું નામ બોર્ડ પર લખો જેમ કે અહીં ઈશિકા રમણલાલ ભોઈ બરાબર। તો અહીંયા તમને દેખાય છે ઈશિકામાં આય અહીંયા આય ત્રણ વાર બોલ્યા છે તો અહીંયા એક જ વાર આપ્યું છે ને એક અહીંયા બે વાર આપ્યું છે બરાબર। અહીંયા પૂછ્યો છે સવાલ એ અને એસ તો આમાં એસ આપ્યો છે અને એ પણ આપ્યો છે અહીંયા એ બે વખત ત્રણ વાર આપ્યો છે ને કહીએ ચાર વાર એમાં એ આપ્યો છે બરાબર। પણ ટીચરે શું પૂછ્યું છે કે ત્રણ વાર આય તો અહીંયા આય તો બે જ ત્રણ વાર થઈ જાય એક આ પહેલી એબીસીડીનો છે તો આ ઈશિકાનું નામ ગણાય કારણ કે એમાં પહેલી એબીસીડીનો એક આય છે બીજી એબીસીડીનો એક અહીંયા છે ને એક અહીંયા છે એટલે ત્રણ વાર આય થઈ જાય છે બરાબર। અહીંયા બીજું પૂછ્યું છે એ અને એસ એ પણ ઈશિકામાં આપ્યો છે કારણ કે અહીંયા એ છે અહીંયા એસ છે ને અહીંયા એ આપ્યા છે અહીંયા પણ એ આપ્યો છે તો આ સવાલ બંને સવાલમાં ઈશિકાનું આખું નામ આવે
જો તમને એવી રીતે હોય તો બીજું નામ અપાય અને પછી એમાં પણ ગમે તે મૂળાક્ષર ટીચર પૂછે, તો ટીચર જ્યારે સવાલ પૂછે ત્યારે તમારે આખું નામમાં તમારે જોવું પડે કે ટીચરે જે મૂળાક્ષર પૂછ્યા છે શું તમારા નામમાં એ મૂળાક્ષર છે છે, તો તેને ઊભું થવાનું હોય. બરાબર. હવે ત્રીજું છે કે વિદ્યાર્થીઓના નામના કાર્ડ અદલા બદલી કરાવી દો, સ્ટેપ ટુ ફરીથી કરાવો. એટલે કે નામમાં શું કર્યું છે, નામના કાર્ડ છે અદલા બદલી કર્યા છે, એટલે કે તમારા નામનું કાર્ડ એ તમારા મિત્રને આપી દીધું છે અને તમારા મિત્રનું કાર્ડ તમને આપ્યું છે. પછી પાછા ટીચર તમને આવી રીતે પૂછે છે કે કોના કાર્ડમાં આ મૂળાક્ષર છે, તો તમારા મિત્રનું નામનું કાર્ડ તમારી પાસે હોય તો તમારે એ કાર્ડમાં જોવાનું છે કે એ મૂળાક્ષર તમારા કાર્ડ તમારી પાસે જે કાર્ડ છે તેમાં છે, હા અથવા નાનો, એ પ્રમાણે જવાબ આપવાનો હોય છે. બરાબર. એના પછીનો સ્ટેપ છે કે કોના પપ્પાના નામ નામમાં અથવા અતકમાં એમ આવે છે, તે પ્રકારના પ્રશ્નો પણ પૂછાય. એટલે કે પપ્પાના નામમાં અથવા અતકમાં એમ, કે મનુભાઈ હોય તો એમ આવે, પછી એવી રીતે હોય કે. હવે આપણે આગળના તાસમાં નવી એક્ટિવિટી સમજીશું. બરાબર. વંદે માતરમ.